કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં અભિવૃદ્ધિ કરશે વેલી ઓફ ફ્લાવર. તો વેલી ઓફ ફ્લાવરને તૈયાર કરવા માટે 115 જાતિના 23.33 લાખ ફૂલોનો ઉછેર અહીં કરવામાં આવ્યો છે. 31મી વડાપ્રધાનના હસ્તે વેલી ઓફ ફ્લાવરનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વેલી ઓફ ફ્લાવરમાં 23,33,688 છોડને માવજત અપાઈ રહી છે. નર્મદા જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારના જંગલ ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ દેખરેખમાં જોતરાયા છે. તો આરએફઓ ચિરાગ માછીએ જણાવ્યું હતું કે 241.2 હેક્ટરમાં વેલી ઓફ ફ્લાવર ફેલાયેલું છે અને 70 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફૂલોનું વાવેતર કરાયું છે. વેલીમાં 115 જાતના ફૂલોનું વાવેતર છે, જેમાં 73 લોકલ જાતના ફૂલોનું વાવેતર છે, તો અન્ય બીજા ફૂલો પણ છે. વેલી ઓફ ફ્લાવર માત્ર આ જ વિસ્તારના શ્રમિકો દ્વારા તૈયાર કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાંથી વેલી ઓફ ફ્લાવરનું પણ અદભુત નજારો માણી શકાય તેમ છે. તો 31મી ઓક્ટોબર, જ્યારે સમગ્ર દેશ અને ગુજરાત માટે આ દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે અને આ દિવસે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે લોકાર્પણ થવાનું છે, તો આ દિવસે સરદારની પ્રતિમા પર ફૂલોથી વર્ષા કરવામાં આવવાની છે, જેનું ગ્રાન્ડ રિહર્સલ નર્મદામાં શરૂ થઈ ચૂક્યું છે. તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો. આ ગ્રાન્ડ રિહર્સલ, જેમાં હેલિકોપ્ટર થકી પુષ્પ વર્ષા કરવામાં આવી સરદાર પટેલની પ્રતિમા પર. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ પહેલા અને પછી ફોટોગ્રાફી માટે પણ અલગથી સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાનામાં નાની વાતની પણ તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે કાર્યક્રમ માટે શું તૈયારીઓ ચાલી રહી છે આવો જોઈએ. આપણી સાથે કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે નર્મદાથી. કિંજલ, જે રીતની હાલ તૈયારીઓ જોવા મળી રહી છે, ગ્રાન્ડ રિહર્સલ જે રીતે આપણે જોયું કે પુષ્પ વર્ષાનું એક ગ્રાન્ડ રિહર્સલ થયું છે, આ સિવાય કયા કયા એવા કાર્યક્રમો છે જેનું રિહર્સલ હાલ ચાલી રહ્યું છે, શું શું તૈયારીઓ થઈ રહી છે? જી, ત્રણ પ્રકારના રિહર્સલ ચાલી રહ્યા છે. એક તરફ પોલીસ દ્વારા પણ પોતાની સિક્યુરિટીને લઈને રિહર્સલ થઈ રહ્યું છે, તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા ક્યાં ક્યાં કોને બેસાડવા તેની પણ તૈયારી થઈ રહી છે. તો ત્રીજી તરફ જે વેલી ઓફ ફ્લાવર છે, ટેન્ટ સિટી છે, તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટેન્ટ સિટી પણ વેલી ઓફ ફ્લાવરના જેવું જ એક કહી શકાય કે અહીંયા પર્યટકો માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. ટેન્ટ સિટી પણ આપને બતાવીશું, તેની પહેલાં જે ઓપરેશન મેનેજર છે સીધી એની સાથે જ વાત કરીએ. અરીક્ષણજી, આપણે જાણના ચાહેંગે કે યે જો પૂરા ટેન્ટ સિટી હૈ વો કિતને વિસ્તાર મે હૈ, કિસ તરહ સે, ક્યુંકિ હમને જૈસે સુના હૈ કે 30 દિન મે આપ લોગો ને બના દિયા હૈ. જી હા, કરીબ યે 6 હેક્ટર જમીન હૈ, ઇસમે હમને કરીબ 30 નહીં 25 દિન મે હમ લોગો ને યે ટેન્ટ સિટી તૈયાર કી હૈ. ઓર યે હમારે પાસ દો લોકેશન્સ હૈ, એક ડાયક 3 પર, એક ડાયક 4 પર. અભી હમ ડાયક 3 પર હૈ, જિસમે કરીબ 190 ટેન્ટ્સ હૈ, ઓર ડાયક 4 પર હમારે પાસ 53 ટેન્ટ્સ હૈ. અચ્છા, યે જો યે 190 ટેન્ટ હૈ, ઉસકી ક્યા વિશેષતાએ હૈ, યે અગર ટૂરિસ્ટ કે લિયે હૈ તો ક્યું અચ્છા લગેગા, ટૂરિસ્ટ ક્યું આયેંગે યહાં પે? હમારે જો 190 ટેન્ટ્સ હૈ વો તીન અલગ અલગ કેટેગરીઝ મે ડિવાઇડેડ હૈ. હમારે પાસ પ્રીમિયમ ટેન્ટ્સ હૈ જો કે મોસ્ટલી આર ફોર બિઝનેસ પીપલ, એન્ડ દેન વી હેવ અવર ડીલક્સ ટેન્ટ્સ જિન મે એર કન્ડિશન ઓર હમારી કોમન એમિનિટીઝ જો હોતી હૈ સભી ફેસિલિટીઝ અવેલેબલ હૈ. ઓર તીસરે હમારે પાસ નોન એસી ટેન્ટ્સ હૈ. ક્યા બ્યુટી ક્યા હૈ ઇસ ટેન્ટ સિટી કી, ક્યા બ્યુટી હૈ અગર કહેના ચાહે હમ કે નર્મદા મે લોગ ક્યું આયેંગે? નર્મદા મે લોગ ઇસલિયે ભી આના પસંદ કરેંગે ક્યોંકિ આપ દેખ રહે હૈ આસપાસ કા વાતાવરણ કિતના પ્રાકૃતિક સૌંદર્ય સે ભરા હુઆ હૈ. સભી તરફ આપ દેખ રહે હૈ ગ્રીનરી હૈ, ડેમ હૈ, ફિર માઉન્ટેન્સ હૈ, વેલીઝ હૈ. તો ઉસ તરહ સે બહોત હી અચ્છી જગહ રહેગી, લોગ અગર યહાં પર આકર કે રુકેંગે તો ઉનકો એક અલગ હી બહોત માહોલ મિલેગા. ઓર યહાં પ્રાઇસ ક્યા રખી ગઈ હૈ ઇસ ટેન્ટ્સ કી? પ્રાઇસ કરીબ 10 સે 12 હજાર રૂપે હમારા પેકેજ પ્રાઇસ હૈ, જિસમે હમ લોગ વડોદરા સે પિક કરેંગે ટુરિસ્ટ કો, એન્ડ દેન વી વિલ રોમ દેમ અરાઉન્ડ ધ એરિયાઝ, એન્ડ દેન વિલ ટેક દેમ ટુ રાજપીપલા ટુ શો દેમ પ્લેસીસ, એન્ડ દેન વિલ મેક દેમ ટુ સી ધ સ્ટેચ્યુ, એન્ડ દેન
उनका ट्रिप ओवर हो जाएगा। धन्यवाद हमसे बातचीत करने के लिए। तो हमें आपने एक टेंट नो पर नजारो बताने प्रयत्न करिए, पहले बताइए कि टेंट कई रीत नो छे थोड़ुक ए पण जानवानो प्रयत्न करिए। आप જોઈ શકો છો તે પ્રમાણે આ ટેન્ટ સિટી છે કે જ્યાં બે લોકો આરામથી રહી શકે છે। તેમની જે સગવડોની જો વાત કરવામાં આવે તો નાની નાની જે સવલતો છે, જ્યારે એક જૂના જમાનામાં એક સમય લાલટેન હતા, કદાચ બાળકોને હવે આ લાલટેન જોવા મળશે કે નહીં એ થોડીક કહી શકાય કે ઉત્સુકતાની વાત છે। તો એ લાલટેનનો શું કોન્સેપ્ટ છે તેની માટેનો આ, જો કે આમાં લાલટેન છે પરંતુ આ મોડિફાઈડ લાલટેન છે, એટલે એનીમાં જે બલ્બ છે તે બલ્બ લગાવવામાં આવ્યો છે। તેની સાથે જે ટેન્ટમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે ગરમીનું પ્રમાણ રહેતું હોય છે, તો એ ગરમી ન રહે, ઠંડક લાગે તેની માટે જે એસી છે, એન્સેમ્બલ્સ કરેલું આ જે એસી છે તે પણ મૂકવામાં આવ્યું છે। એની સાથે જે કહી શકાય કે જે વોશરૂમનો એરિયા છે તે પણ એક આખો અલગ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે। એટલે એક આખું જે ટેન્ટ સિટી માટેના જે લવર્સ છે કે જેમને ટેન્ટમાં રહેવું પસંદ છે, તો તેની માટે આ જગ્યા એક ખૂબ જ કહી શકાય કે સારી જગ્યા હશે। કેમ કે જ્યારે કચ્છમાં જતા હોઈએ છીએ, ડેઝર્ટમાં જતા હોઈએ છીએ, ત્યારે જે ટેન્ટ સિટી છે તે એક મહિના માટે જ હોય છે, પરંતુ આ જે ટેન્ટ સિટી છે તે પરમાનન્ટ છે। આપણે અહીંનો પણ એક નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે 150થી વધુ જે ટેન્ટ છે એક સરાઉન્ડિંગ એરિયામાં તૈયાર કરવામાં આવ્યા છે, એટલે એની જે બ્યુટી છે તે જોવાની સાથે જ બને છે। તેની સાથે જ આસપાસનો જે રીતનો વિસ્તાર છે, વેલી ઓફ ફ્લાવર છે, અને જે રીતનું અહીંયા વાતાવરણ છે, એટલે સ્વાભાવિક રીતે કચ્છ બાદ હવે નર્મદાની જે આ સિટી છે, ટેન્ટ સિટી, એ જે પણ પ્રવાસીઓ છે અને એમાં પણ ખાસ કરીને ટેન્ટ સિટીના જે લવર્સ છે તેમની માટે ખૂબ જ એક નજરાણું ચોક્કસ કહી શકાશે આવનારા દિવસો માટે। જલ આભાર આપનો, ખૂબ જ સારી માહિતી આપે આપી। જે રીતે ટેન્ટ સિટી પહેલીવાર આ ટેન્ટની પણ આપે જે ઝલક જોઈ કે ટેન્ટ કયા પ્રકારના છે અને એની સાથે પ્રવાસીઓનું આકર્ષણ હવે વધતું જશે આ જગ્યા માટે, જે રીતે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય જે વસ્તુઓ વિકસાવવામાં આવી છે, વેલી ઓફ ફ્લાવર હોય કે પછી ટેન્ટ સિટી, આ તમામનો નજારો જોવા માટે હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તો નવાઈ નહીં। તો આ વિસ્તાર જે કુદરતી રીતે પણ ખૂબ જ નયન રમ્ય છે અને તેમાં જ્યારે આ પ્રકારની સગવડો હોય ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેવી આશા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે ગણતરીના કલાકો બાકી છે તેમ કહી શકાય। લોકાર્પણ કાર્યક્રમમાં સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે। 31 ઓક્ટોબરના સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ હવે કરી લેવામાં આવી છે અને તેનું હાલ નિરીક્ષણ કરવા માટે જીએન સિંઘ પણ આવી પહોંચ્યા હતા। તેમણે તૈયારીઓ અંગે મીડિયા સાથે પણ વાત કરી। કિરણ પ્લેન આવીને તિરંગા ઝંડા સાથે ફ્લાયપાસ કરશે અને જાગુઆર પ્લેન પોતાના પીલ ઓફ કરશે, માનીએ સરદાર સાહેબને સલામી આપશે અને વડાપ્રધાન શ્રી જઈ રહ્યા છે તેના પ્રેઝન્સમાં આ રીતે સલામી આપશે, પીલ ઓફ કરે છે કે ત્રણ પ્લેન આવશે અને ત્રણો ત્રણ ડાયરેક્શનમાં જતા રહેશે જાગુઆર પ્લેન, અને છેલ્લે હેલિકોપ્ટરથી આવીને પુષ્પવર્ષા કરશે।